જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું દાલ ચોખાને પલાળવાને કે પીસવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી ઇન્સ્ટન્ટ બની જતા ખાટા મેથી ઢોકળા અને મકાઈના ઢોકળાની રેસીપી આપણે એક જ બેટરમાંથી બે અલગ અલગ ફ્લેવરના ઢોકળા બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો જેટલા દેખાવામાં સુંદર લાગી રહ્યા છે એટલા જ ખાવામાં ટેસ્ટી પણ લાગે છે એકદમ પોચા અને સોફ્ટ બને છે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાખ જરૂરથી આપજો જે કરીને તમારા માટે આવા નવા નવા વિડીયો લાવવાનું અમારું પ્રોત્સાહન બન્યું રહે તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌ પ્રથમ આપણે એક બાઉલ લઈ લઈશું તો આપણે ઢોકળાનું બેટર તૈયાર કરી લઈશું તો એના માટે આપણે એક કપ બેસન લઈ લઈશું અહીંયા નોર્મલ જે બેસન આવતા હોય છે એ જ લઈ લેવાનો છે તો એક કપ બેસન ની સામે આપણે એક કપ ચોખાનો લોટ એડ કરવાનો છે તો એ જ કપના માપથી આપણે એક કપ ચોખાનો લોટ એડ કરીશું બંને લોટ આપણે એકદમ ઝીણા જ લીધા છે અહીંયા તમે કોઈ પણ કટોરીના માપથી પણ સેટ કરી શકો છો હવે ત્યારબાદ આપણે અહીંયા સુજી એડ કરીશું તો અહીંયા મેં વન ફોર્થ કપ જેટલી સૂજી લઈ લીધી છે જે મોટી સુજી આવે છે એ લેવાની છે અહીંયા આ ત્રણેય આ રીતે રાખવાનું છે જેથી કરીને તમારા ઢોકળા એકદમ સરસ બનશે હવે અડધો કપ આપણે લીલી મેથી ઉમેરીશું જેને સરસ રીતે ધોઈને સમારી લીધી છે અહીંયા આપણે મેથી ફ્લેવરમાં ઢોકળા બનાવી રહ્યા છીએ એટલે આપણે ફ્રેશ લીલી મેથીનો ઉપયોગ કરી રહ્યા છીએ ત્યારબાદ અડધો કપ ખાટું દહીં એડ કરીશું અહીંયા તમે ખાટા દહીંની જગ્યાએ ખાટી છાશનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે એમાં થોડુંક પાણી એડ કરી દઈશું અહીંયા આપણે આનું બેટર તૈયાર કરી લઈશું તો થોડું થોડું પાણી એડ કરતા જઈને આનું સરસ રીતે બેટર બનાવી લેવાનું છે બિલકુલ ગાંઠો ન રહે એ રીતે આનું બેટર તૈયાર કરી લઈશું જેથી કરીને એકદમ બેટર તૈયાર થઈ જાય જે રીતે હાંડવા અને ઢોકળાનું ખીરું બનતું હોય છે એ જ રીતે આપણે આનું બેટર પણ તૈયાર કરી લેવાનું છે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવતા જઈશું તો એકદમ આપણું બેટર સરસ ગાંઠો વગરનું બનીને તૈયાર થઈ જશે તો આ રીતે મેં જે રીતે ઢોકળાનું બેટર બનાવતા હોય છે એ જ રીતે બેટર બનાવીને તૈયાર કરી લીધું છે તો હવે એમાં આપણે બે ચમચી આદુ મરચાં એડ કરીશું જેને મેં ક્રશ કરીને લીધા છે અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે આદુ મરચાની પેસ્ટ એડ કરી શકો છો હવે એને સરસ રીતે બેટરમાં મિક્સ કરી દઈશું અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી હળદર ઉમેરવાની છે અહીંયા આપણે બીજી કોઈ પણ આપણે મસાલા એડ નથી કરવાના બિલકુલ નોર્મલ જે રીતે ઘરના મસાલા હોય છે એમાંથી જ આ ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે હવે અહીંયા હળદર અને મીઠું સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો હવે આ બેટરને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું જેથી કરીને સૂજી આપણે સરસ રીતે ફૂલી જાય હવે દસ મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આ રીતનું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે આ રીતનું જે રીતે આપણે ઢોકળાનું રાખતા હોય છે એ જ રીતનું આપણે રાખવાનું છે હવે એમાં આપણે અડધી ચમચી ઈનો એડ કરીશું તો એને એક્ટિવ કરવા માટે આપણે ઉપર બે ચમચી જેટલું પાણી એડ કરીશું ઇનો એડ કરવાથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને પોચા બને છે તમે ઈનોની જગ્યાએ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ રીતે એક સાઈડ સરસ રીતે મિશ્રણને હલાવી લેવાનું છે એક જ સાઇડ છે જેથી કરીને એમાં સરસ રીતે હવા જાળી પડી જાય અને સરસ રીતે આપણા ઢોકળા ફૂલે હવે અહીંયા મેં ડીશને તેલથી ગ્રીસ કરી લીધી છે તો એમાં આપણે અડધું બેટર એડ કરી દઈશું અહીંયા આપણે એક પ્લેટ મેથીયા ઢોકળા બનાવીશું અને એક પ્લેટ આપણે મકાઈના ઢોકળા બનાવીશું તો અડધું બેટર રહેવા દઈશું અને અડધું બેટર અહીંયા મેં એક થાળીમાં એડ કરી દીધું છે તો આ રીતે થાળીને ટેપ કરીને હલાવી લઈશું જેથી કરીને એમાં એરબલ ના બને ઉપરથી આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું તમે ચાહો તો લસણ વાળું મરચું પણ સ્પ્રિંકલ કરી શકો છો હવે આ ડિશને સાઈડમાં રાખી દઈશું અને બીજી પ્લેટ આપણે તૈયાર કરી લઈશું તો જે આપણું બેટર વધ્યું હતું એમાં આપણે મકાઈના બાફેલા દાણા એડ કરી દઈશું તો અહીંયા મેં ત્રણ ચમચી જેટલા મકાઈના બાફેલા દાણા લઈ લીધા છે તો એને બેટરમાં સરસ રીતે મિક્સ કરી દઈશું હવે બીજી થાળી ગ્રીસ કરીને એમાં આપણે મકાઈ વાળું બેટર એડ કરી દઈશું આમાં મકાઈ આપણે આખી જ એડ કરી છે એટલા માટે આપણે આ ઢોકળા થોડાક જાડા બનશે અને મેથી આ ઢોકળા થોડાક પાતળા બનશે તો આ રીતે આપણે બધું જ બેટર એડ કરી દઈશું આ માપથી બનાવશો તો તમારી બે ડીશ બનીને તૈયાર થઈ જશે હવે ઉપરથી આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું અને થાળીને ટેપ કરી લઈશું હવે આપણી બંને થાળી બની ને તૈયાર થઈ ગઈ છે તો એને આપણે સેટ કરી લઈશું ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો તો એ ગરમ થઈ ગયું છે આપણે સરસ રીતે સેટ કરી લઈશું બંને થાળી મૂક્યા બાદ આપણે મીડિયમ ગેસ ઉપર આને દસ થી બાર મિનિટ માટે થવા દઈશું તો આ ઢોકળા દસ થી બાર મિનિટમાં બિલકુલ તૈયાર થઈ જાય છે અને સમય પણ નથી લાગતો તો આપણે મીડિયમ ગેસ ઉપર દસ થી બાર મિનિટ માટે થવા દઈશું અને જરૂર લાગે તો વચ્ચે એક વાર ચેક કરી લેવું હવે આપણા ઢોકળા આ રીતે સાઈડ કિનારીઓ છોડવા લાગે એનો મતલબ કે આપણા ઢોકળા બનીને સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો પણ તમે આ રીતે ચાકુની મદદથી ચેક કરી શકો છો ચાકુ આપણું બિલકુલ સાફ આવી રહ્યું છે એનો મતલબ કે આપણા ઢોકળા સરસ રીતે બફાઈ ગયા છે તો હવે આપણે બંને પ્લેટોને બહાર કાઢીને થોડી વાર માટે ઠંડી થવા દઈશું સૌ પ્રથમ આપણે મેથી ઢોકળાને કટ કરી લઈશું તમને જે સાઈઝ પસંદ હોય એ પ્રમાણે તમે નાના કે મોટા કરી શકો છો ઢોકળા ગરમ હોય ત્યારે જ તમે ઉપર સિંગતેલ પણ લગાવી શકો છો અહીંયા અમે એ પ્રોસેસ સ્કીપ કરી છે જો તમે ચાહો તો ઉપરથી સિંગતેલ પણ લગાડી શકો છો ગરમ ગરમ ઢોકળા હોય ત્યારે અહીંયા અમે આ રીતે મોટા શેપમાં ચોરસ શેપમાં કટ કરી લીધા છે અને આપણે તેલ લગાડ્યું છે એટલે આસાનીથી આપણા ઢોકળા સરસ રીતે બહાર પણ આવી જાય છે તો તમે આ ખાટા મેથી ઢોકળા ઘરે જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો સરસ રીતે આપણા ઢોકળા ચડીને તૈયાર થઈ ગયા છે અને એકદમ પોચા અને મુલાયમ બન્યા છે બંને સાઈડ થી સરસ રીતે ચડી ગયા છે તો હવે આવી જ રીતે જે આપણે મકાઈના ઢોકળા તૈયાર કર્યા હતા એ જોઈ લઈએ તો મકાઈના ઢોકળાને પણ મેં સરસ રીતે કટ કરી લીધા છે તો એને ચેક કરી લઈશું અને બંને લઈશું અને છે બિલકુલ ચોટતા નથી મકાઈના ઢોકળામાં પણ મેં સરસ રીતે કાપા પાડી લીધા છે હવે એને પણ કાઢી લઈશું આ મકાઈ વાળા ઢોકળા થોડા જાડા બને છે પરંતુ સોફ્ટ પણ બને છે તો આ રીતે આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ સોફ્ટ અને મુલાયમ બને છે તો અહીંયા અમે બંને ઢોકળાને પીળી કઢી અને સિંગતેલ સાથે સર્વ કર્યા છે તમને જે પસંદ હોય એની સાથે તમે સર્વ કરી શકો છો જો તમને અમારો ઢોકળાનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને એક લાઇક જરૂરથી આપજો જેથી કરીને તમારા માટે નવા વિડીયો લાવવાનું અમારું પ્રોત્સાહન બન્યું રહે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ